ગણિત વિષયમાં ભણવાનું છે. તો બધાએ કઈ નોટ ખોલવાની છે? પિંક કલરના ઉઠાવાળી આવી નોટ છે ને બધા જોડે? તો ચલો બધા ખોલો નોટ. ખોલી તો આજે આપણે ચડતા ક્રમ અને ઉતરતા ક્રમ વિશે ભણવાનું છે. તો બધા તૈયાર છો ને? તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચડતો ક્રમ અને ઉતરતા ક્રમ વિશે ભણીએ. આપણે રોજિંદા જીવનમાં બધું આવે છે, પણ આપણે એને મગજમાં આવે છે કે આપણે ચડીએ છીએ, આપણે ઉતરીએ છીએ, પણ એને ગાણિતિક ભાષામાં આપણે લેતા નથી. તો આજે આપણે ગણિતમાં ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ વિશે આજે આપણે ભણીશું. બરાબર ને? તૈયાર છો ને બાળકો? તો સૌ પ્રથમ તમારે ગણિતની નોટમાં આવી રીતે હેડિંગ મારવાનું છે. બરાબર? ઉપર આ જે સંખ્યા લખેલું છે એનું મથાળું મારવાનું છે કે નીચેની સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવો. એક પેજ ઉપર ચડતો ક્રમ અને બીજા પેજ પર ઉતરતો ક્રમ લખવાનો છે. તો ચડતા ક્રમમાં તમને અહીંયા સંખ્યા આપેલી છે, પણ એને કઈ રીતે ગોઠવવાની છે એ હું તમને થોડી એક રમત દ્વારા બતાવીશ. બરાબર? તો અહીંયા આગળ સીડી દોરેલી છે. શું છે? સીડી. આપણે સીડી ચડતા હોઈએ છીએ પગથિયા. બરાબર? તો કેવી રીતે ચડીએ છીએ? આપણે અમુક વાર તો ગણતા બી નથી કે આપણે સીડીના કેટલા પગથિયા છે. બરાબર? તો જુઓ, આ સીડી દોરી છે ને, પગથિયા આપણે ગણીએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત. કેટલા પગથિયા છે? સાત. તો આપણે ચડીએ છીએ તો પહેલા કયું પગથિયું આવે છે? એક નંબર. સૌથી નાની સંખ્યા આવે. કઈ સંખ્યા આવે? સૌથી નાની સંખ્યા. પછી એનાથી બીજો નંબર, એનાથી થોડું મોટી, એનાથી મોટી, એનાથી મોટી, અને છેલ્લે સૌથી મોટી સંખ્યા આવે એટલે સૌથી વધારે પગથિયા. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ ને સાત. સાત હોય, નવ હોય, પંદર હોય, ગમે એટલા પગથિયા, પણ પહેલા શરૂઆત ક્યાંથી થાય છે? ચડતા નાની સંખ્યાથી, એટલે એક નંબરથી ચાલુ થાય છે. બરાબર? તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ ને સાત, આ શું છે? તમારા ચડતા ક્રમના પગથિયા. ઉતરતો ક્રમ ભણાવીશ, તારો ઉતરતા ક્રમ વિશે સમજાવીશ. બરાબર? તો ચડતા ક્રમમાં આપણે પહેલા નાની સંખ્યા આવશે, ખબર પડી ગઈ ને? પહેલા કઈ સંખ્યા આવશે? નાની સંખ્યા. તો અહીંયા આગળ એક નંબરમાં લખેલું છે 25, 24, 22 અને 23. તો આ સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ છે? કઈ છે? તો 2 બગડા 22. તો અહીંયા આગળ શું આવશે? 22. પછી આનાથી થોડીક મોટી સંખ્યા કઈ છે? 23. કઈ છે? 23. 23 થી થોડીક મોટી સંખ્યા 24. અને આ નાની, આનાથી મોટી, એનાથી મોટી અને સૌથી મોટી છેલ્લે આવશે એટલે કેટલા થશે? 25 થયા. અહીં ઉલટ સુલટ લખેલા હતા, એને આપણે શું કર્યું? ક્રમમાં ગોઠવ્યા. કયા ક્રમમાં? ચડતા ક્રમમાં. કયા ક્રમમાં? ચડતા ક્રમમાં. હવે બીજો નંબર છે તો 44, 41, 42 અને 43. તો આમાં સૌથી નાની સંખ્યા કઈ છે? તો આપણે 1 થી 9 હોય તો એને આપણે જોઈ લેવાના કે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો એક ક્રમમાં આપણે
Yeah.
छेतालीस तेतालीस चुम्मालीस आने आप उतरता क्रम में कई रीते गोठवीशू तो पहला शू आ सौथी मोटी संख्या कई छे चौगड छगड छेतालीस पची चौगड पाजड पिस्तालीस पची शू आ चौगड़ा चुम्मालीस अने छेले शू आ चौगड चौगड तेतालीस खबर पड़े छे बधाने हाँ तो हवे तीजो नंबर आया तो तीजा नंबर में केवी रीते छे आपणे जोईए चौबीस छवीस तेवीस पच्चीस तो आमां सौथी मोटी संख्या कई छे छगड़ छगड़ छवीस तो छवीस पच्चीस शू आवशे बाळको छगड़ पाछळ पच्चीस अने तो तमने पण आवडी गयुं हशे હવે પચીસ પછી શું આવશે બગડ છગડ ચોવીસ અને હવે શું આવશે બગડ દગડ ત્રેવીસ હવે ચાર નંબર તો આ થયું છવ્વીસ પચીસ ચોવીસ ત્રેવીસ થઈ ગયું હવે ચાર નંબર એમાં સંખ્યા છે ત્રેસઠ બાસઠ એકસઠ અને ચોસઠ તો આમાં સૌથી મોટી સંખ્યા કઈ આવશે તો छगड़ चौगड़ चौसठ छगड़ दगड़ त्रेसठ आवशे पछी एनाथी नानी छगड़ बगड़ बासठ आवशे अने सौथी नानी संख्या कई छे छगड़ एकड़ एकसठ थयुं चौसठ तेसठ बासठ एकसठ हवे पांच नंबर એમાં છે તોતેર ચુમ્મોતેર પંચોતેર અને છોતેર તો એમાં સૌથી મોટી સંખ્યા કઈ છે તો સાગર છગર છોતેર પછી એનાથી નાની સાગર પાછળ પંચોતેર પછી એનાથી થોડી નાની સાગર છગર ચુમ્મોતેર અને બધાથી સૌથી નાની સાગર છગર તોતેર થયું હવે આમાં મોટી ચોતેર પંચોતેર ચુમ્મોતેર અને તોતેર તો બાળકો આજે આપણે ચડતા ક્રમ અને ઉતરતા ક્રમ વિશે શીખ્યા તો આ તમને આવડી